Life is this. તો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. તો આજે આપણે જવાના છે પ્રાચી. કહેવાય છે કે 100 વાર કાચી અને 1 વાર પ્રાચી. તો અત્યારે આપણે રોડ ઉપર ઉભી ગયા છે. અહીંથી પ્રાચી થોડુંક જ થાય છે, કેમ કે આપણે વધારે પડતું રોડ સુધી લેતા નથી. રોડ સુધીમાં તમને જોવા મળતો કંટાળો આવે એટલે આપણે રોડ સુધી થોડી દૂર છે. અત્યારે આપણે હાઈવે ઉપર છે, જોઈ શકો છો. આજે આપણી સાથે કોઈ નથી, વિડીયો આપણે જાતે જ બનાવવો પડશે. તો આપણે આપણી એક્ટિવા લઈ અને નીકળીએ પ્રાચી તરફ. તો વિડીયોમાં મિત્રો શેક સુધી બન્યા રહેજો, અને જે નવા છે તે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો સ્વાગત છે ફરી વિડીયોમાં. આપણે આવી ગયા છે ફાઇનલી પ્રાચી ધામ. મારી પાછળ જોઈ શકો છો, અને પ્રાચી ધામ કહેવામાં આવે છે. અને કહેવત કહેવામાં આવે છે કે 100 વાર કાચી અને 1 વાર પ્રાચી, એટલું પુણ્ય તમને મળે છે કે તમે 100 વાર કાચી જાઓ અને 1 વાર પ્રાચી આવો તો તમને એટલું પુણ્ય મળે છે. તો ચાલો અંદર જઈને શું છે આની હકીકત અને શું સંકળાયેલું છે આ મહાભારત સાથે, શ્રી કૃષ્ણ ભગવાન સાથે પ્રાચી. તો ચાલો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. આપ જોઈ શકો છો મિત્રો કે આપણે અંદર પ્રાચી ની અંદર જઈએ છે. અત્યારે ચૈત્ર મહિનો ચાલુ હોવાથી અત્યારે બધી પોતપોતાનું પિંડ કાર્ય, પિતૃ કાર્ય કરી રહ્યા છે મિત્રો. અને અહીં મોક્ષ કાર્ય પણ બધા થાય છે. આપ જોઈ શકો છો અહીંયા પિંડ પંધરાવવાનો કુંડ છે મિત્રો, અને આપણે અંદર જઈ રહ્યા છે. આ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે. અને ખરેખર અહીંયા પબ્લિક ચૈત્ર મહિનામાં જ વધારે ભેગી થાય છે, કેમ કે ચૈત્ર મહિનામાં પિતૃ કાર્ય કરવામાં આવે છે. તો અત્યારે આપણે આવી ગયા છે સરસ્વતી ઘાટ પ્રાચી. આપ જોઈ શકો છો, અને આ એ મોક્ષ પીપળો છે જેની હું તમને વાત કહેવા માંગુ છું કે આ જે મોક્ષ પીપળો છે મિત્રો,
આપ જે મારી પાછળ પીછો જોઈ શકો છો તે પીછો મિત્રો જે મહાભારત યુદ્ધ પછી પાંડવો જ્યારે જીતેલા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેને પિતૃપુરના મોક્ષ કાર્ય માટે મોકલેલા હતા તે મિત્રો અને એ પીપળો મિત્રો અત્યારે બધા એ મોક્ષ કાર્ય પિતૃ કાર્ય કરવામાં આવે છે તે પીપળાની જે પ્રાણી રડે છે મારી પાછળ છે મિત્રો અંદર જઈને તમને પીપળો બતાવું છું મિત્રો લોકમાં શેખ સુધી મિત્રો બન્યા રહે આપ જોઈ શકો છો મિત્રો મારી પાછળ કે પબ્લિક કેટલી છે મિત્રો અત્યારે ચૈત્ર મહિનો હોય તો બધા પોતપોતાના બ્રાહ્મણોની ત્યાં પોતાના યજમાનો જે હોય છે તે પોતાના પિતૃદાન પિંડદાન જે વિધિ કરાવવા આવેલા છે તે પુષ્કળ પબ્લિક છે મિત્રો અને બધા પાણીના લોટા ભરી અને આ જે મોક્ષ પીપળો છે તેની આ મિત્રો પાણીનું અર્પણ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો મારી ચારેય બાજુ મિત્રો ચૈત્ર મહિનામાં પિતૃ કાર્ય કરવા માટે કેટલા લોકો પાંડવોએ જોઈ શકો છો કે હર્ષદાદાએ આપણે આ પીપળા વિશે 5,000 વર્ષ પહેલાનો ઇતિહાસ પણ કહી દીધો અને તમે જો અહીંયા આવો અને તમારે પિતૃ કાર્ય કરાવવું તમે હર્ષદાદાનો કોન્ટેક્ટ પણ કરી શકો છો અને નંબર પણ આપણે વિડીયોમાં અંદર આપણે નાખી દઈશું અને કોઈ પણ જાતનું પ્રિય પિતૃ કાર્ય તમારે કરાવવું હોય તો તમે આવી પડશે. અહીંયા આવવા માટે ગીર સોમનાથ જિલ્લો અને ગામ છે આ પ્રાચી જે આપણી પાછળ બાબા આનંદ પણ હાજર છે તે પણ આપણે પ્રાચી તીર્થ વિશે થોડીક માહિતી આપે છે તો આપણે સાંભળીએ. તો હવે પછીનો અવાજ બાબા આનંદ. આ તીર્થ શ્રીમદ ભાગવત આધીન તીર્થ છે
વસમાં અવતાર પહેલાનું તીર્થ છે. એનું કારણ છે કે શ્રીમદ ભાગવતનું જ્ઞાન જ્યારે કાકા ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાને આપ્યું ત્યારે નારાયણ કવચ કહેવામાં આવ્યું, અને એનો શ્લોક છે રાજે સરસ્વતી સ્નાતવા ભવ. આ તીર્થનું પહેલું બંધારણ છે એ સરસ્વતી નદી છે. એવો સરસ્વતી નદીની અંદર નાવાથી બ્રહ્મત્યા, ગુરુ હત્યા, ગોત્ર હત્યા, અન્ય દોષ થયા હોય આ નદીમાં નાવાથી નાશ પામે. ત્યારબાદ પાંડવોએ એના સો ગૌરવભાઈને મારી નાખ્યા, એને મોક્ષ ગતિ માટે હિમાલય ગયા, તો હિમાલય એને ના પાડી દીધી કે તમારા ઉપર બ્રહ્મત્યા, ગુરુ હત્યા, ગોત્ર હત્યા છે, એનું નિવારણ કરો, પછી તમે તમારા પિતૃના મોક્ષના કાર્ય કરો. તો એને કીધું કે આ નિવારણ ક્યાં થાય? કે જ્યાં સૂર્યની સામે ચાલનારી સંસ્કૃતિ નદી હોય એ નદીની અંદર સ્નાન કરવાથી બ્રહ્મ હત્યા, ગુરુ હત્યા, ગોત્ર હત્યામાંથી નિવારણ થાય. તો એ કે એની કસબર કેમ પડે? તો એ કે આ કાળો સાંઢ અને કાળા તલ જ્યાં નદી આવે ત્યાં બોલવાના, બોલો અને સફેદ થઈ જાય તો સમજવાનું કે આ સંસ્કૃતિ નદી છે. આ સૃષ્ટિની ભ્રમણ કરતા કરતા પાંડવો આ તીર્થમાં આવ્યા. પાંડવોએ આ નદીમાં બોલ્યા, સફેદ થઈ ગયા, પાંડવોએ સ્નાન કર્યું. પણ પાંડવોના મોટા ભાઈ છે એ ધર્મ રાજા, એ જ્ઞાન ના મોટા દાતા હતા, જ્ઞાનેશ્વર હતા, એટલે એને ખબર હતી કે હવે મારે હિમાલય નો જવાય, હવે મારા સો ગૌરવભાઈ ની મુક્તિ અહીંયા જ આપવી છે. એટલે પાંડવોએ અહીંયા એના સો ગૌરવભાઈ ના કાર્ય કર્યા, અને પછી એને પાણી પાવાનું આવ્યું વારો. ત્યારે પાણી પાવા માટે એના યોગ ના બળથી ઉત્પન્ન કરી આ પીપળો વાવી પાંડવોએ પેલું પાણી પાયું, એના હો ગૌરવભાઈ ને મારી નાખે, એને મુક્તિ કરીને વરદાન આપી દીધું. કલિયુગમાં કોઈ આવીને અહીંયા પાણી પાસે, એના કાકા કાકી, કોઈ પોવા, સાસુ સસરા, મા બાપ, છોટા જીયા, ભત્રીજા, વાણિયા, પતિ કે પત્ની મૃત્યુ પામ્યા હોય, પાણી ન આપી શક્યા હોય, અહીંયા યાદ કરી પાણી પાય પિતૃને સદગતિ થાય, આ એનું માતમ છે. પણ પાણી પાવાથી પિતૃ તૃપ્ત થાય છે, મોક્ષ થતા નથી. પણ પિંડ મૂકો ત્યારે પિતૃ મોક્ષ થાય છે. તો આ તીર્થ ની અંદર પિંડ નું બહુ મોટું માતમ છે. પ્રાચી તીર્થ માં આવો ત્યારે પેલા મારા નંબર છે 99-7-92-45-8-15, 99-0-44-80-7-9-99, અને બાપા આનંદ મારું નામ છે, તાતણીયા ગીરવાળા. આ તીર્થ માં આવો એટલે પેલા કોન્ટેક કરો અને પિંડ મૂકો. કોઈ પૈસા નું કોઈ માતમ છે નહીં, પૈસા થી આ કઈ કાર્ય થતું નથી. શ્રદ્ધા છે એ મોટો દેવ છે. શ્રદ્ધા થી વર્ષમાં એક વાર તીર્થમાં આવી પિંડ મૂકો અને તમારા પિતૃની તૃપ્તિ કરો. તમારી પ્રજા આ જ્ઞાન લેશે તો તમારા પાછળ પણ આ કાર્ય તમારી પ્રજા કરશે. નકર હિન્દુ તત્વમાં ખૂબ જ સરસ વાત, ખૂબ જ સરસ ઇતિહાસ આપણે બાબા આનંદજીએ કીધો છે, અને બાબા આનંદજીનો નંબર અત્યારે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. તો જેને પણ પિંડદાન પિતૃ કાર્ય કરાવવું હોય તો બાબા આનંદને ફોન કરી અને કરાવી શકે છે. તો ચાલો હવે આપણે આગળ જે વસ્તુ બધી મળે છે પૂજાપાઠ માટે એ પણ તમને બતાવીએ. તો તે વિડીયોમાં બની રહે. ઇતિહાસ તમને જણાવ્યા બાદ હવે આપણે જોશું માધવરાય નું મંદિર, જે મૂળ માધવરાય કહેવાય છે પ્રાચીના, ત્યાં આપણે દર્શન કરવા તમને લઈ જાઉં છું. તમે ફેસબુકમાં શેર સુધી બન્યા રહેજો, અને જે નવા છે તેને પાછું કહું છું કે નવા છે તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા માટે અમે નવા નવા વિડીયો લાવીએ. ત્યારે આપ જોઈ શકો છો કે મારી પાછળ જગ્યાએ જગ્યાએ નહીં, ચૈત્ર મહિનો હોય તો પિતૃ કાર્ય બધામાં ચાલુ જ છે. આપ જોઈ શકો છો કોઈ જગ્યાએ બાકી નથી, અહીં પણ પાછળ પિતૃ કાર્ય ચાલુ છે. એ પણ તમને બતાવીએ.
ચાલો જઈએ હવે આપણે માધવરાયના મંદિરે. આ રસ્તો માધવરાયના મંદિર તરફ જઈ રહ્યો છે. ફાઇનલી મિત્રો, આપણે માધવરાયના મંદિરની અંદર આવી ગયા છે અને હવે આપણે માધવરાયના દર્શન કરવા માટે અંદર જઈએ છે. જોઈ શકો છો અત્યારે પબ્લિક કેટલી અહીં ચિત્રો કાર્ય કરવા માટે આવે છે અને માધવરાયના દર્શન કરવા માટે પણ આવે છે. તો આપ જોઈ શકો છો માધવરાયનું મંદિર ખૂબ જ નીચે છે, તો ચોમાસાની સિઝનમાં ત્યાં પાણી ભરાઈ જાય છે. અત્યારે તો આપણે દર્શન કરી શકીએ છીએ પણ ચોમાસાની સિઝનમાં આપ જોઈ શકશો એકદમ નિશાળમાં આ મંદિર છે, તો ચોમાસાની સિઝનમાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે પણ અત્યારે આપણે દર્શન કરી શકીએ છીએ. તો ચાલો આપણે આપ જોઈ શકો છો આપણે માધવરાયની મંદિરની અંદર આવી તો ગયા છે પણ ત્યાં અત્યારે અંદર ફોટો કે શૂટિંગ ઉતારવાની મનાઈ છે, તો હું તમને દર્શન નહીં કરાવી શકું તે માટે સોરી. કેમ કે નવો નિયમ કંઈક બનાવ્યો હશે મંદિરના ટ્રસ્ટવાળાએ કે અંદર શૂટિંગ લઈ જવાની મનાઈ છે. હું તમને બોર્ડ પણ બતાવું છું. તારી પાસે મોબાઈલ ગાંડી ગીર લખજો હું. મેં તમને બોર્ડ બતાવ્યું તેમાં લખેલું છે કે ફોટો પાડવાની માધવરાયની અહીંયા સખત મનાય છે, શૂટિંગ કે ફોટો પાડવાનું નથી. તો હવે આપણે ફરી પાછા જઈએ છીએ જ્યાં પિતૃ કાર્ય કરવામાં આવે છે ત્યાં હું તમને બતાવું. તો જોઈ શકો છો મિત્રો આ છે મહાદેવનું મંદિર. આપણે માધવરાયજીના દર્શન ન થયા તો કંઈ વાંધો નહીં, આપણે દિલોદિલ મનથી અંદર માધવરાયના દર્શન કરી લઈએ. અને ભોળાનાથનું મંદિર અહીંયા છે, તાળું લગાવેલું છે ભોળાનાથના મંદિરમાં અને હું આપને બતાવી દઉં છું. ભોળાનાથ હર હર મહાદેવ. જે અહીંયા મહત્વની નદી કહેવામાં આવે સરસ્વતી નદી, પણ અત્યારે તમને ખબર છે કે ચૈત્ર મહિનામાં તડકો કેવો છે ને, આમ પણ અત્યારે તડકાનું ટેમ્પરેચર બહુ વધારે છે. તો અત્યારે જે હું હાલી રહ્યો છું તે સરસ્વતી નદી છે, જે ચોમાસાની સિઝનમાં શિયાળામાં ખૂબ ભરેલ હોય છે અને લોકો અહીંયા પોતાના પાપ ધોવા માટે પણ આવે છે. એટલે જ કહેવાય છે કે 100 વાર કાચી એક વાર પ્રાચી. કાચી તો બહુ દૂર છે મિત્રો, તો એટલું જ પુણ્ય અને એટલું જ પિંડદાન કે પિંડ કાર્ય તમે અહીં પણ કરી શકો છો. એ છે અમારું ગીર સોમનાથનું પ્રાચી. તો કેવો લાગ્યો મિત્રો વિડીયો તમને કમેન્ટ કરીને કહેજો. અને જેને પણ પ્રાચી આવવું હોય તો ગીર સોમનાથ જિલ્લામાં પ્રાચી આવેલું છે. કાશી તમને બહુ દૂર પડે છે, અમારે ત્યાં પ્રાચી એકદમ નજીક પડે છે. તો કેવો મિત્રો કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટ કરીને કહેજો. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભરત માતાજી.